લીંબાદમાં શમશાન ભૂમિની સુવિધાના નામે અડચણ ઊભી કરતા કોન્ટ્રાક્ટરે કામગીરી બંધ કરી દેવાતા હાલમાં નાના બાળકોને દફનાવવા માટે પણ જગ્યા ન મળતા શિવસેનાએ વિરોધ કરીને મનપા કમિશનરને આવેદન આપીને ઉગ્ર રજૂઆત કરી હતી. શિવસેના દ્વારા સુરત મનપા કમિશનરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સુરતના લીંબાદમાં શમશાન ભૂમિ બનાવવાનું આયોજન કરાયું હતું, જે માટે સુરતના મનપા દ્વારા જમીન માટે મોટું ફંડ પણ અપાયું છે. મુક્તિધામ હિન્દુ શમશાન ભૂમિ ટ્રસ્ટમાં શરૂ થયેલી રાજકીય ખેંચતાણને 18 મહિના પૂર્ણ થનારી કામગીરી 54 મહિનામાં પણ પૂરી થઈ નથી, ત્યારે હાલમાં જ એક ધારા પડેલા વરસાદને કારણે લીંબાદ ખાતે બનેલા શમશાન ભૂમિમાં પાણી ભરાતા બાળકોને દફનાવવા માટે જગ્યા ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે શિવસેના દ્વારા એવી માંગણી કરાય છે કે છેલ્લા ઘણા દિવસોથી વરસાદના લીધે પાણી ભરાય છે, જેના કારણે બાળકોની દફનવિધિ કરી શકાતી નથી અને તેને લઈને ભૂતકાળમાં અસંવેદનશીલ ઘટનાઓ પણ બની છે. ત્યારે શિવસેનાએ શમશાન ભૂમિની જમીનમાં પાણી રોકાય તેનું નિરાકરણ કરવું, સીસીટીવી કેમેરા લગાવવા, ગેટ બનાવવા, બેઠક વ્યવસ્થા તેમજ શમશાન ભૂમિ ઉપર વોચમેન રાખીને અન્ય વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી હતી. મારું નામ જયવંત ખેરનાર છે, હું સુરત શહેર શિવસેના પ્રવક્તા છું. આજ રોજ અમે સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્યાં આવીને સાહેબને રજૂઆત કરી છે કે હિન્દુ ધર્મ સનાતન ધર્મ છે, હિન્દુ ધર્મમાં જે અવિવાહિત વ્યક્તિ હોય એનું મૃત્યુ થાય તો એને દફન કરવામાં આવે. 5 વર્ષ અગાઉ લીંબાયતના ધારાસભ્ય અને સાંસદશ્રી દ્વારા મોટું ફંડ લઈને મોટા મોટા પોસ્ટર બેનર લગાવીને લોકોને કાલ્પનિક શમશાન ભૂમિ બતાવવામાં આવેલું હતું. આજે 5 વર્ષ થઈ ગયા પણ 5 વર્ષમાં હકીકત તદ્દન જુદી છે. દિવ્ય ભાસ્કર કરીને એક ન્યૂઝ પેપરમાં આજે અહેવાલ આવેલો હતો કે એમાં એક બાપ એના છોકરાને 3 વર્ષના છોકરા માટે એને દફન કરવા માટે એને જમીન નહીં મળતી. તો આવા મુદ્દા લઈને અમે અહીંયા આવેલા છે. સાહેબને અમે રજૂઆત કરી છે કે શમશાન ભૂમિને લેવલિંગ કરો, ત્યાં પાણી જવા માટેની વ્યવસ્થા કરો, વોચમેન રાખો, સીસીટીવી કેમેરા રાખો. આવી રજૂઆત સુરત શહેર શિવસેના છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ દ્વારા કરવામાં આવેલી છે. જો 7 દિવસમાં અમારી રજૂઆત પૂરી નહીં થાય તો 7 દિવસના અંદરમાં છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ, સુરત શહેર શિવસેના અને અલગ અલગ સંગઠનો દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવ કરવામાં આવશે. વધુમાં શિવસેનાએ ચીમકી ઉચ્ચારી કર્યું હતું કે જો તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ ન આવે તો 15 દિવસ બાદ શિવસેના દ્વારા મહાનગરપાલિકા અને લાગતા વળગતા અધિકારીઓ તથા પ્રજાના પૈસા કાગળ પર બતાવીને ખોટી પબ્લિસિટી લેનાર લોકતંત્રના પ્રતિનિધિત્વ કરનારોનું ઓફિસનું ઘેરાવ કરાશે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.